गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां छो? आजे आपणे धोरण 3 आपणो विषय छे गुजराती। आपणा पाठ्यपुस्तकनुं नाम शुं छे? कलसोर। शुं छे? कलसोर। शुं छे? कलसोर। चलो आपणे पाठ नंबर 3 हूँ पतंगियुं मारा पीलू नू एमां आपणे स्वापोथी पूरीए छीए। शुं पूरीए छे? स्वा पोथी। आगळना लेक्चर में आपणे क्यां सुधी पूर्युं हतुं? बोलो जोईए क्यां सुधी पूरेलुं छे आगळना लेक्चर में? पाना नंबर 31 अने प्रश्न नंबर 15। क्यां सुधी? पाना नंबर 31 अने प्रश्न नंबर 15। चलो स्वापोथी खोलो जोईए बधा। रबर पेन्सिल बधाए जोड़े लेवानुं छे अने मारी जोड़े जोड़े पूरता पण जवानुं छे। समझ पड़ी? स्वापोथी खोलो बधा। स्वापोथी काढ़ो। रबर पेन्सिल जोड़े राखवानी छे। अमे पाना नंबर 31 पाठ नंबर 3 छे। पाना नंबर 31 खोलो बधा। क्यूँ पाना नंबर? 31 नंबर नु पानू खोलो। अपने एमा 31 नंबर मा प्रश्न नंबर 15 सुधी पूरेलू। क्या सुधी? प्रश्न नंबर 15 सुधी। तो आजे आपणे प्रश्न नंबर 16 थी आगळ पूरीशुं। चलो स्वापोथी खोलो पाना नंबर 31 अने स्वापोथी मां जुओ बधा। स्वापोथी मां जोवुं जोईए पाना नंबर 31। पाना नंबर 31 अने प्रश्न नंबर 15 सुधी आपणे आगळना लेक्चरमां पूर्युं हतुं। आजे आपणे पाना नंबर 31 पर प्रश्न नंबर 16। कयो? प्रश्न नंबर 16। आ प्रश्न नंबर 16 आपणे स्वापોથીમાં પાના નંબર 42 અને 43 માં પૂર્યું છે। તેમાં ચોપડીમાં કયો પ્રશ્ન? આ જે પ્રશ્ન નંબર 16 સ્વાપોથીમાં છે એ ચોપડીમાં પણ આવી ગયો છે। બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો એ આપણે ચોપડીમાં પૂરેલું છે, છતાં પણ આપણે સ્વાપોથીમાં જોઈએ। બધાએ પેન્સિલ લીધી હાથમાં? લઈ લીધી। ચાલો પેલા એમાં આપેલું છે અ, શું આપેલું છે? અ, બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો એમાં અ માં પેલું, બાળકો તમે કીડી જોઈ છે, કીડીને તેને કેટલા પગ હોય છે? તમને બાળકોને ખબર છે, અહીંયા જે શબ્દ છે એ છે કે નાખવાની જગ્યાએ શું રહેવા દેવાનું છે? સર્વનામ। આપણે સર્વનામ શીખી ગયા હતા, નામની જે શબ્દ નામની જગ્યાએ જે શબ્દ વપરાય એને શું કહેવાય? સર્વનામ। એટલે નામ છે કે ને સર્વનામનો ઉપયોગ કરવાનો અને વાક્ય ફરી લખવાનું છે। તો જો બાળકો તમે કીડી જોઈ છે, કીડીને તેને, તો કીડી શબ્દ કીડીને એના પર લીટી કરો બધા, જે શબ્દ પર હું કહું છું એ શબ્દ પર લીટી કરવાની છે। તેને કેટલા પગ હોય છે? અહીંયા તમને બાળકોને, પછી બાળકોને એ શબ્દ પર લીટી કરો, છે કે નાખો? ખબર છે? તો વાક્ય કેવું બનશે? વાક્ય નીચે લખવાનું છે તમારે, ફરી પાછું શબ્દ બિનજરૂરી શબ્દ છેકવી નાખવાના અને વાક્ય ફરી લખવાનું। બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે? ત્રણેમાં પ્રશ્ન ચિહ્ન છે ને? બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે, તમને ખબર છે? લખાઈ ગયું। ચાલો વાક્ય 2। મંકોડો પૂછે, ભાઈઓ બેન ઓળખો છો મને? મંકોડાને મંકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે મંકોડાને કેટલા પગ છે? અહીંયા પણ બિનજરૂરી શબ્દ છે કે નાખવાના? સર્વનામ રાખવાનું, સર્વનામ શબ્દ હોય એ રાખવાના અને બીજા શબ્દને છેકી નાખવાના। મંકોડો પૂછે, ભાઈઓ બેન ઓળખો છો મને? મંકોડાને, ચાલો એ મંકોડો ને છે એના પર લીટી કરો, કયો શબ્દ? મંકોડાને, મંકોડાના મારા, પછી અહીંયા મંકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે મંકોડાને કેટલા પગ છે? અહીંયા પણ મંકોડાને, અહીંયા જ્યાં જ્યાં મંકોડા શબ્દ છે એના પર તમે છેકો માર એટલે લીટી કરો। વાક્ય ફરીથી નીચે લખો। મંકોડો પૂછે, ભાઈઓ બેનો ઓળખો છો મને? મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો
પછી કહો મારે કેટલા પગ છે. આવી ગયું વાક્ય. શબ્દ છેકી નાખવાના અને નીચે સાચું વાક્ય લખવાનું. ચલો નંબર ત્રણ. બાળકો દેડકાને તો બાળકોએ તમે જોયો હશે. કહો કેટલા પગ હોય તેને દેડકાને. તેના દેડકાની જીભ જોઈ દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે. નહીં, આપણે ચોપડીમાં પણ જોયું છે. જોયું છે ને? ચલો અહીંયા બાળકો દેડકાને તો બાળકોએ તમે, અહીંયા બાળકોએ એના પર લીટી કરો. કરી લીટી. તમે જોયો હશે. કહો કેટલા પગ હોય છે તેને દેડકાને. અહીંયા દેડકાને એ શબ્દ પર લીટી કરો. તેની દેડકાની જીભ જોઈ દેડકો તે શ્વાસ લે ત્યારે. દેડકો તે એટલે દેડકો એ શબ્દ પર લીટી કરો. તે શ્વાસ લે ત્યારે દેડકાનું તેનું પેટ કેવું હલે છે. નહીં, અહીંયા પણ દેડકાને. ચલો અહીંયા બાળકોએ, દેડકાને, દેડકાની, દેડકો અને દેડકાનું એ બધા શબ્દ પર લીટી કરો. કરી લીટી. ચાલો હવે એ શબ્દ બધા છે કે નાખેલા એ શબ્દનો ઉપયોગ કરવાનો નથી અને નીચે સાચું વાક્ય લખવાનું છે. બાળકો દેડકાને તો તમે જોયો હશે. કહો કેટલા પગ હોય તેને. તેની જીભ જોઈ તે શ્વાસ લે ત્યારે તેનું પેટ કેવું હલે છે. નહીં છે સાચું વાક્ય. આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે ફકરો પૂરો કરો. પાછું આ જે વાક્ય છે એ જો દેડકો બોલે તો કેવી રીતે બોલે એ લખવાનું છે. બાળકો તમે મને તો તમે, બાળકો મને તો તમે તો જોયો હશે. બાળકો મને તો જોયો હશે. કેટલા પગ હોય મારે. મારી જીભ જોઈ હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે. નહીં છે. એક થી ત્રણ લખાઈ ગયા. આ ચોપડીમાં પણ લખાવેલું છે મેં. તો તમારે બાકી રહી જાય તો ચોપડીમાં પૂરેલું હોય તો તમે ચોપડીમાંથી પણ લખી શકો. ચલો હવે પાના નંબર 32. નંબર 4. ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો. ઈયળો તમે તો બધે જ હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને માણસોને ભાવે એ બધું. અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ ઈયળોને અમને ભાવ. અહીંયા હવે કેટલા બધા શબ્દો પર તમારે લીટી કરવાની છે. જોઈ તમે જોયું. જો ઈયળો બોલી અમને ઈયળોને ઓળખો છો. ચલો ઈયળોને એના પર લીટી કરો. ઈયળો અમે બધે જ હોઈએ. ચલો ઈયળો એટલે કે અમે બધે જ હોઈએ. આવી ગયું. અનાજમાં, વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને માણસોને. ચલો તમને ને માણસોને એના પર લીટી કરો. કરી. ભાવે એ બધું. અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ છે અહીંયા બધું એટલે અનાજ શાક ફળ અને ફૂલ પર લીટી કરો. વનસ્પતિ અને ઈયળોને ત્યાં સુધી લીટી કરો. અનાજ શાક ફળ ફૂલ વનસ્પતિ અને ઈયળો ત્યાં સુધી અમને ભાવે છે. તો સાચું વાક્ય આપણે નીચે લખીએ. ઈયળો બોલી અમને ઓળખો છો. અમે બધે જ હોઈએ. અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં તમને ભાવે એ બધું અમને ભાવે. આવી ગયું સાચું વાક્ય. જે બિનજરૂરી શબ્દ છે એના પર છેકો મારીને તમારે એમાં સાચું વાક્ય નીચે લખવાનું. ચાલો હવે જો નીચે બ. એ પણ આપણે પારા નંબર 43 ઉપર જોયું છે ને.
આપેલા શબ્દો પરના ચાર ફકરામાંથી કયા શબ્દને બદલે વપરાયો છે તે લખો. દાખલા કે તેને, તો કીડીને, દેડકાને, તેને, તો અહીંયા પાછળ કયો સર્વનામ પ્રત્યય છે? ને. આજે પાછળ જે લાગે એને કહેવાય પ્રત્યય. શું કહેવાય? પ્રત્યય. છે, ચાલ આપણે પહેલું જોઈએ. તમે, તો બાળકોએ. મને, મંકોડાને. તેની, દેડકાની. તે, દેડકો. અમે, ઈયળો. તમને, બાળકોને ને માણસોને. આપણે અત્યારે જોયું, ઉપર જોયું ને. મારા, તો મંકોડાના. તેનું, દેડકાનું. અમને, ઈયળોને. તેને, કીડીને, દેડકાને. એટલે કે ચાર જે ફકરા આપણે ઉપર જોયા એમાં આ તમે, મને, તેની, તે, અમે, તમને, મારા, તેનું, અમને, તેને, એની જગ્યાએ જે જે શબ્દનો ઉપયોગ થયો હતો એ શબ્દ અહીંયા તમારે લખવાના છે. દાખલા તરીકે તમને એમ કીધું, અહીંયા લખેલું છે કે તમને છે. આપણે અહીંયા જોયું તમને, તો માણસોને, તો માણસોની જગ્યાએ કયો શબ્દ વપરાયો? અહીંયા તમને વપરાયો ને. જોયું બધાએ બરાબર? જોયું. પછી જો અહીંયા અમે, તો ઈયળો એવું છે. છે, અહીંયા તમે જો ઈયળો અને અમે, તો અહીંયા ઈયળો પર આપણે છેકો મારેલો છે, તેની જગ્યાએ કયો શબ્દ વપરાયો છે? અમે. કયો શબ્દ? અમે. એ પ્રમાણે ચારે ચાર ફકરામાં તમે, મને, તેની, તે, અમે, તમને, મારા, તેનું, અમને, તેને. હવે આ મારા શબ્દ છે મંકોડાના. આપણે મંકોડાવાળું વાક્ય કયું જોયું? બે નંબર, બે નંબરનો ફકરો જોયો, એમાં જોયું, જોયું ને કે મારા, મારાની જગ્યાએ કે મંકોડાના. કયો શબ્દ? મંકોડાના. છે, એની જગ્યાએ કયો શબ્દ વપરાયો છે? મારા. બીજા ફકરામાં જોશો તો મળશે. પછી મંકોડાને, એમાં પણ એ બીજા ફકરામાં જ છે. ભાઈઓ બહેનો, ઓળખો છો મને, મંકોડાને? તો આપણે મંકોડાને શબ્દ પર છેકો માર્યો, તેની જગ્યાએ કયો શબ્દ વપરાયેલો છે? મને. સમજ પડી બધાને? ચાલો હવે નીચે જો, એક પેરેગ્રાફ આપેલો છે. જોયો તમે આ પેરેગ્રાફ પણ? આપણે ચોપડીનું પાના નંબર 43. જો ફકરામાં રંગીન શબ્દોને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને ફકરો ફરીથી લખો. પાઠ્યપુસ્તક પાના નંબર 43. તમે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 43 છે એ તમે ખોલો તો તમને એમાં એક પેરેગ્રાફ છે. એ પેરેગ્રાફમાં રંગીન શબ્દ આપેલા છે, એની જગ્યાએ જે કૌંસમાં શબ્દ છે એનો તમારે ઉપયોગ કરીને ફકરો ફરી લખવાનો છે. જો પાના નંબર 43 ઉપર આ પાઠ્યપુસ્તક છે. જે પાઠ્યપુસ્તકમાં આ મેં તમને લેસનમાં પણ મોકલ્યું, તો તમે વાંચ્યું હોય તો. તેની, તેણે, તેમાં, આપણે, તેણે, તેની, તેને, તારા, તેની, મારી અને તેણે. છે, આ પેરેગ્રાફ છે. આ રંગીન જે શબ્દો છે એની જગ્યાએ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જોયો પેરેગ્રાફ? જોયો. એ પ્રમાણે મેં અહીંયા સ્વપોથીમાં લખેલો છે, જે કૌંસમાં શબ્દ આપેલા છે એ જોઈને. જો અનિરુદ્ધે એક કૂદું પકડ્યું અને તેને, છે તેને શબ્દ અહીંયા છે. જોયો, તેને ડબ્બીમાં બંધ કર્યું. તેણે ભદ્રેશને ડબ્બીમાં જોવા કહ્યું. તેણે ડરતા ડરતા તેમાં જોયું. તેની અંદરનું કૂદું પતંગિયા જેવું દેખાતું હતું. તેની પાક પર ઝીણા ઝીણા ટપકા હતા. તેની બીક જતી રહી. તેણે અનિરુદ્ધને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી. હવે આપણે પાક્કા દોસ્ત છે. અહીંયા જ્યાં જ્યાં નામ આપેલા છે એ નામની જગ્યાએ શેનો ઉપયોગ કરેલો છે? સર્વના. શેનો? સર્વના. એટલે કે આ જે કૌંસમાં આપેલા છે શું છે? સર્વનામ આપેલા છે. અને જે રંગીન શબ્દ તમને પેરેગ્રાફ આપેલા છે ચોપડીમાં એ નામ છે. એ નામની જગ્યાએ સર્વનામનો ઉપયોગ કરીને પેરેગ્રાફ ફરી લખવાનો છે. સમજ પડી ગઈ? સમજ પડી. ચાલો હવે જો પાના નંબર 33. કયું? પાના નંબર 33.
पाना नंबर 33 ऊपर छे ए चोपड़ी में पाना नंबर 44 ऊपर આપેલું છે ચોપડી માં આપણે પૂરેલું છે પૂર્યું છે ને ચોપડી માં બધાય જોશો તો ચોપડી માં સ્વાપોતી માં બંને માં સરખું આપેલું છે એટલે પાના નંબર જે 33 ઉપર છે ચોપડી માં પાના નંબર 44 ઉપર જો સૂચના વાંચો 18 આપેલા વાક્ય માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરો અ એક ઓક્ટોપસ ને 5 પગ હોય તો 6 ઓક્ટોપસ ને કુલ કેટલા પગ થાય અહીંયા એક તમને પ્રશ્ન પૂછેલો છે એના આધારે બીજા બે પ્રશ્ન નીચે પૂછેલા છે જો એક ઓક્ટોપસ ને 8 પગ હોય તો 6 ઓક્ટોપસ ને કુલ કેટલા પગ થાય પહેલો સવાલ આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ ગુણાકાર બાદબાકી કે ભાગાકાર તો શું આવે ગુણાકાર તો ચલો ગુણાકાર ના ખાના માં ખરાની નિશાની કરો બે ઓક્ટોપસ સજી છે કે નહીં જીતે કઈ રીતે ખબર પડે અ તેને પગ છે તે પરથી ક ઉપરની બંને રીતે બ કોઈ વડીલ કે શિક્ષક ને પૂછવાથી આપણે ઓક્ટોપસ સજીવ કે નિર્જીવ છે એના પગ પણ ગણી શકીએ અને કોઈ વડીલ કે શિક્ષકને પૂછવાથી પણ જાણી શકાય એટલે જવાબ આવશે ક બંને રીતથી ચલો બ બ અહીં ફૂલદાનીની 7 હાર છે કેટલી હાર છે 7 દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થાય બરાબર સવાલ સમજો અહીં ફૂલદાનીની 7 હાર છે દરેક હારમાં 4 ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થાય પેલો અહીં એટલે અ દાખલો ગણતી વખતે બેઠા હોઈએ તે જગ્યા બ દાખલામાં ક વર્ગમાં અહીં એટલે આપણે એક દાખલો આપેલો છે એટલે બ આવશે ચલો બ માં ખરાની નિશાની કરો બે આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે અ 7 × 4 બ 4 + 4 + 4 + 4 ક 7 + 7 + 7 + 7 અહીંયા જો 7 હાર છે ને એક હારમાં 4 ફૂલ છે તો 4 × 7 × 4 કરાય ને તો આપણને જવાબ મળે તો ચાલો અ ના ખાનામાં ખરાની નિશાની કરો બે 3 બાળકો બેબેની હારના મેદાનમાં ગયા ચલો બરાબર સમજો બાળકો બેબેની હારમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો ફૂલદાનીની હાર એટલે બાળકો બેબેની હારમાં તમે લાઈનમાં ઉભા રહો છો એને શું કહેવાય હાર કહેવાય ને લાઈનમાં ઉભા રહેવું તો બાળકો બેબેની હારમાં મેદાનમાં બેબેની લાઈનમાં મેદાનમાં ગયા આ વાક્ય પરથી કહો કે ફૂલદાનીની હાર એટલે અ ફૂલદાન ફૂલહાર નું દાન ફૂલદાનીની લાઈન કરતા ક હારી ગયેલી ફૂલદાની તો અહીંયા આવશે જવાબ બ ફૂલદાનીની હાર 4 ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા આ વાક્યમાંથી કહો ફૂલદાની એટલે ફૂલદાની તૂટી ગઈ એટલે બધા ફૂલ વેરાઈ ગયા અહીંયા ફૂલદાની શબ્દ આપેલો છે જોયે તમે તો આ વાક્યમાંથી કહો કે ફૂલદાની એટલે શું ફૂલનો ઢગલો ફૂલનો હાર ફૂલ મૂકવાનું સાધન તો શું આવશે ફૂલ મૂકવાનું સાધન આવી ગયું કમા કરવાની નિશાની કરો ચાલો હવે આપેલું છે ક અ બ જોયું હવે આવે છે ક એક ડિઝાઇનમાં 3 કેરી છે કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે તો કાપડમાં કેટલી કેરી હશે હવે જો અહીંયા એક ડિઝાઇનમાં 3 તો કાપડને કેટલા ટુકડા છે 19 તો કાપડમાં કેટલી કેરી હશે ચાલો પહેલો સવાલ આ એક સવાલ આપેલો છે એના પર તમને બીજા સવાલના જવાબ શોધવાના છે પહેલા સવાલ માંથી એક અહીં કેરી એટલે એક આંબા પર થાય તે બ કેરીનું ચિત્ર કેરીની છાપ અહીં એટલે દાખલામાં કેરી એટલે શું લેવાનું કેરીની છાપ શું આવે કેરીની છાપ આવે ને શું આવશે કેરીની છાપ
चलो क वाला खाना मा खरानी निशानी करो। थई गयु। चलो जोई लो पाना नंबर 33 बद्दा। चलो अवे खोलो पाना नंबर 34। जो पाना नंबर 34 जोयु। चलो आ दाखला ना जवाब केवी रीते नहीं मळ। केटली केरी दिशा डिजाइन 3 ने केटला कापन टुकड़ा था 19 हता ने, तो पेलू 19 × 3 19 + 3 पछी 3 × 19 अहीं लखलू कई रीते नहीं मळे। शुं लखेलू छे? कई रीते नहीं मळे, तो शुं आवशे? ब 19 + 3 गुणाकार करशो तो जवाब मळे, सरवाळो करीए तो जवाब मळे नहीं। चलो 4 19 नंबर प्रश्न नंबर 19 मां जो सूचना वाचो बधा। जूथ मां काम करो, आपेलो फकरो मोटे थी वाची तेना आधारे आपेला प्रश्नना ज उत्तर माटे योग्य विकल्प पर खरानी निशानी करो। छे जूथ मां काम करो, आपेलो फकरो, फकरो क्यां आपेलो छे? चोपड़ी ना पाना नंबर, विद्यार्थी पाठ्यपुस्तक ना पाना नंबर 45 पर नो फकरो वाचो। आ आपणे चोपड़ी मां जोयुं त्यारे सीखी गया हता, सीखी गया हता ने, सीखी गया हता। चलो पेलो हूफ एटले अ, गरमावो उकड़ाट ब बाप। चलो अ मां करो खरा निशानी, गरमावो। बे पंखी एटले अ, पाक, जेने पाक होय ते, जेने पग होय ते। चलो ब मां जेने पाक होय ते मां खरा निशानी करो। करियो 3 कद एटले अ, वजन ब देखाव, नानू मोटू। कद एटले शुं थाय? नानू मोटू। क मां खरानी निशानी करो। 4 पक्षीओ कई कई रीते जुदा पड़े छे, शुं आवे? पक्षीओ कई कई रीते जुदा पड़े छे। उड़, चाल, पगनी संख्या, रंग, आकार, कद, डोकनु हलन चलन, अवाज अने आँख, कई कई रीते जुदा पड़े? तो पेलू उड़। चलो उड़ मां खरा निशानी करो। 4 पगनी संख्या, पगनी संख्या बधा पक्षी नी संख्या केटली होय? 2 ज होय ने, एटले एमां आवशे नहीं। रंग, रंग मां पण बधा अलग पड़े। आकार, आकार मां पण मोटा नाना आकार मां पण अलग पड़े छे। कद, बधा पक्षी एक सरखा होता नथी, नाना मोटा होय। डोकनु हलन चलन, बधा डोकनु हलन चलन अलग होय। अवाज पण अलग अलग होय। आँख, बधानी केटली आँख होय? 2 केटली होय? 2 होय ने, 2 એટલે ઉડમાં ચાલ, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન, અવાજ અને એવી રીતે બધામાં પંખીઓ જુદા પડે છે। ચાલો પ્રશ્ન નંબર 5 શું છે? પક્ષીને શું શું ફરી મળી શકે? પગ, ચાંચ કે પીછા? શું ફરી મળી શકે? પીછા મળી શકે ને, તેમના પીછા તેમને ઉડવામાં અને હુંફાળા રહેવામાં રંગરંગી। કેટલાક સમય પછી પક્ષીઓ જુદા જૂના પીછા ખેરવી નાખે છે। પેરેગ્રાફમાં આપણે જોયું એટલે કે પીછા એમને ફરી મળી શકે છે। છ ઘુવડ શું શું કરી શકે છે? અ દિવસે ખોરાક શોધી શકે, બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે, અંધારામાં જોઈ શકે। તો આવશે બ કે બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે। 7 પીછા ન હોય તો પક્ષીને સી સી મુશ્કેલી પડે છે ઉડવાની? પીછા ન હોય તો ઉડવામાં મુશ્કેલી પડે, વરસાદથી બચવામાં મુશ્કેલી પડે। ચલો બ માં ક ઠંડીથી બચવામાં, ચલો ઠંડીથી બચવામાં એમાં ખરા નિશાની કરો। પતંગને દોરાથી બચવાની, ઈ ખોરાક શોધવાની, એમાં પણ આવશે નહીં। પીછા ન હોય તો ઉડવામાં,
વરસાદથી બચવામાં, ઠંડીથી બચવામાં પક્ષીને મુશ્કેલી પડે. તમને મેનાની જેમ ડોખલા તો આવડે છે, હલાવો. આ ક્રિયા તમારે જાતે કરવાની છે. ચાલો હવે જો પારા નંબર 35. નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના ઉપર દેડકો, ખિસકોલી, બિલાડી, કબૂતર માંથી કોઈ એક છે. દરેક વાક્ય માટે તમને ઉત્તર ધારતા જવાના છે, એમ છેલ્લે સાચો ઉત્તર સુધી પહોંચશો. આ પણ આપણે ચોપડીમાં જોઈશું. પાના નંબર 46, ચોપડીનું પાના નંબર 46 એક, એમાં તમને ત્રણ વાક્ય આપેલા છે, એમાં તમને જવાબ મળે. તે ખોબામાં સમાઈ શકે તેવડું છે. બે, તેના આગળના પગ પાછળના પગ કરતા ટૂંકા છે. ત્રણ, તેને પૂંછડી છે. શું આવશે? ખિસકોલી. શું આવે? ખિસકોલી. લખો બધા એમાં ખિસકોલી. લખ્યું. ચાલો બે, એ પેલું વાક્ય, તેને પૂંછડી છે. બીજું વાક્ય, તેના પર એક પગ એક સરખા છે. ત્રણ, તેની આંખ અંધારામાં ચડકે છે. શું આવશે? બિલાડી. શું આવે? બિલાડી. ત્રણ, પેલું વાક્ય, તે લાંબો કૂદકો લગાવે છે. બે, તેના પાછલા પગ આગલા પગ કરતા લાંબા છે. ત્રણ, તે ચોમાસામાં ખાસ દેખા દે છે. શું જોવા મળે ચોમાસામાં? દેડકો. શું જોવા મળે? દેડકો. તારો જવાબ આવશે દેડકો. પહેલામાં ખિસકોલી, બીજામાં બિલાડી અને ત્રીજામાં દેડકો. ચાલો પ્રશ્ન નંબર 21. શું છે પ્રશ્ન નંબર 21? આ મેં તમને ચોપડીમાં પાના નંબર 46 ઉપર પૂરવા આપેલું ને ફોટો પણ મોકલેલો. બિલાડી અને કબૂતર, શેના વિશે? બિલાડી અને કબૂતર. ચલો અહીંયા લખો હોમવર્ક. શું લખવાનું છે? હોમવર્ક. લખ્યું બિલાડી અને કબૂતર. બે વિશે મેં તમને પાના નંબર 46 ઉપર લખાવેલું છે. લખાવ્યું છે ને? લખાવ્યું છે. ચલો બિલાડી. બિલાડી કાળી, ધોળી કે કાબરચીતરી હોય છે. તેના પંજરના નોહર અણીદાર હોય છે. તેની આંખો અંધારામાં ચળકે છે. તે અંધારામાં પણ જોઈ શકે છે. તેને બે કાન અને એક લાંબી પૂંછડી હોય છે. બિલાડી ઉંદરનો શિકાર કરે છે, પણ કૂતરાથી ખૂબ ડરે છે. કબૂતર. કબૂતર ઘર આંગણાનું પક્ષી છે. કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે. તે રાખોડી કે સફેદ રંગનું હોય છે. તેની ચાંચ નાની હોય છે. તેના પગ રતુંબડા હોય છે. કબૂતર અવા વરુ ઘર કે કૂવામાં રહે છે. આ મેં તમને પાના નંબર 46 ઉપર પણ પુરાવેલું છે, શેમાં? ચોપડીમાં. ચાલો હવે ખોલો પારા નંબર 36. પારા નંબર 36 મોટેથી બોલો અને લખો છે હોમવર્ક. પ્રશ્ન નંબર 22 હોમવર્કમાં વાક્ય તમારે જોઈ જોઈને લખવાના છે. હવે જો પાના પ્રશ્ન નંબર 23, જુઓ, જોડો, બોલો અને લખો. આ પણ તમારા હોમવર્કમાં કરવાનું છે. આ મેં તમને સમજાવેલું ને, ચોપડીનું પાના નંબર 48 ઉપર છે, શેમાં? ચોપડી. પાના નંબર સેના ઉપર છે? 48 ઉપર. સેના ઉપર? 48 ઉપર. એમાંથી તમારે જોઈને પૂરવાનો છે ને. દાખલા તરીકે દ્રષ્ટિ. દ્રષ્ટિ તો અહીંયા કયો શબ્દ રહી ગયો? દ્ર. કયો રહી ગયો? દ્ર. એવી રીતે લખવાનું છે. જોયું ભદ્ર, તો અહીંયા ભદ્ર, તો અહીંયા શું લખવાનું? ભદ્ર. એવી રીતે આ શબ્દો પૂરા કરવાના છે. શું કરવાનું છે? શબ્દ પૂરા કરવાના છે. એ તમારો હોમવર્કમાં કરી લેવાનું. ચોપડીનું પાના નંબર 48 ઉપર આપેલું છે. શેના ઉપર? 48 ઉપર. વિડીયો તમારે જોવાનો છે,
અને વિડિયામાં જોઈને તમારે જોવાનું પાના નંબર ચોપડીનું પાના નંબર 48 પર તમને એ આપેલું ત્યાંથી જોઈને તમારે પૂરી લેવાનું સમજ પડી ચાલો પાના નંબર 37 જો છે આખો જે તમારું પાના નંબર 37 છે એ તમારો આખો પેજ પા ચોપડીનું પાના નંબર 49 ઉપર આપેલું છે છે ને ચાલો 24 વાંદરા ને વાતા ન આવડે અને પોટલા ટપકે ટપ પરથી ઉત્તર લખો જો પાઠ 1 અને 2 આ વાક્ય કોણ બોલ્યું હશે તેનો જો અવાજ કરો ને તેનું નામ લખો ચાલ પહેલું એ ભાગે ઠંડી કોણ બોલે છે ખટપટ વાંદરાભાઈ કોણ બોલે ખટપટ વાંદરાભાઈ લખો અહીંયા એક નંબરના વાક્યની સામે બે મારા ઘરમાં તો વાંદરાભાઈ સમાય જ નહીં કોણ બોલે સુગરી કોણ બોલે સુગરી ત્રણ આવડી અમથી સુગરી આવડા મોટા મને સલાહ આપે છે ખટપટ વાંદરાભાઈ કોણ બોલે ખટપટ વાંદરાભાઈ ચાર બિચારા વાંદરાભાઈ કેવી ગરમી લાગતી હશે એમને ચાલો આ વાક્ય કોણ બોલે છે ચટપટ સુગરીભાઈ પાંચમું વાક્ય વાંચવા બેસો તો મમ્મી પપ્પા કોણ બોલે ટીકુબેન પાઠ નંબર 2 માં આવે છે આ વાક્ય છ આવો બધા દીવાને દેખાડી દો કે આકાશ તેનું એકલાનું નથી કોણ બોલે વાદળની ગમતમાં મોટું વાદળું કોણ બોલે છે મોટું વાદળું સાત એ જુઓ વીજળી ઝબૂકે છે કોણ બોલે લોકો કોણ બોલે છે લોકો ચાલો પ્રશ્ન નંબર 25 આ પણ આપણે ચોપડીમાં જોયું છે પાના નંબર 49 ઉપર છે ચોપડીનું પાના નંબર 49 ચલો નકામા શબ્દ છે કે સાચું વાક્ય બનાવીને લખો પહેલું મે 0 1 2 ચોટલો ચોટલા ગુથ્યા છે છે 0 અને 1 અને ચોટલા પર લીટી કરો જુઓ બરાબર 0 1 અને ચોટલો એના પર લીટી કરો તો વાક્ય કયું બનશે મે 2 ચોટલા ગુથ્યા છે સાચું વાક્ય નીચે લખવાનું છે ચલો 2 રિક્ષાને 2 3 પૈડા પૈડું હોય તો 2 પર લીટી કરો અને પૈડું પર લીટી કરો તો સાચું વાક્ય બનશે રિક્ષાને 3 પૈડા હોય 3 પંખાને 2 3 પાક પાક્યા છે બહુવચન છે વાક્ય તો 2 પર લીટી કરો અને પાક ઉપર પંખાને 3 પાક્યા છે આવી ગયું 4 સૃષ્ટિએ ખિસ્સામાં 1 4 આંબળા આંબળું મૂક્યું 1 ઉપર લીટી કરો અહીંયા આંબળા અહીંયા મૂક્યા એમ શબ્દ છે એટલે આંબળા આવશે 1 અને આંબળું એ 2 શબ્દ ઉપર લીટી કરો તો સાચું વાક્ય બનશે સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા આવ્યું ચાલો વાક્ય નંબર 5 ઘડિયાળ શાળાની ઘડિયાળમાં 0 2 3 કાંટા કાંટો છે છે અહીંયા કાંટો 0 3 ને કાંટો ઘડિયાળ તમે જોઈ છે કેટલા કાંટા હોય 3 તો જો નીચે વાક્ય શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે આવી ગયા પાંચે પાંચ વાક્ય જોયા તમે સારા અક્ષરે પૂરવાના છે ચાલો જો તમને એક પેરેગ્રાફ આપેલો છે નીચેના ફકરામાં રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો તે તેઓને તેઓ તેમના છે દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે દ્વિજ અને ઈવા દરરોજ નિશાળે સાથે જાય છે દ્વિજ અને ઈવાને પીલું બહુ ગમે છે દ્વિજ પીલું માટે મીઠા લીમડાના કૂણા પાન તોડી લાવે છે પીલુએ આંખો ખોલી તે જોઈને દ્વિજ અને ઈવાના મો ખુલ્લા રહી ગયા અહીંયા દ્વિજ અને ઈવા દ્વિજ અને ઈવાને દ્વિજ અને ઈવાને અહીંયા તમને 1 2 3 4 શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને ફકરો ફરી લખવાનો છે જો દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે તો અહીંયા દ્વિજ અને ઈવા એમ લખેલું છે તેઓ શું આવે
તેઓ દરરોજ નિશાળે સાથે જાય છે. પછી દ્વિજ અને ઈવાને તો શું આવે, તેઓને પીલું બહુ ગમે છે. દ્વિજ તે પીલું માટે મીઠા લીમડાના કૂણા પાન તોડી લાવે છે. પીલુએ પાંખો ખોલી તે જોઈને, તો તે જોઈને દ્વિજ અને ઈવાના એટલે તેઓના મો ખુલ્લા રહી જાય છે. સમજ પડી? કૌંસમાં શબ્દ છે એ લીટી દોરેલી છે, એ શબ્દને કાઢી નાખવાના ને કૌંસમાં જે શબ્દ લાગુ પડે એ શબ્દ લખવાનો છે. જોયું બધાય બરાબર? ચાલો પાનું ફેરવો. હવે પાના નંબર 38 પર પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે, એના હું તમને ફોટા મોકલીશ નહી. તમારે વિડીયો જોવાનો અને વિડીયો સ્ટોપ કરીને તમે એના જવાબ લખી શકો, તમને ચોપડીમાં પણ એમના જવાબ મળશે. ચાલો પ્રવૃત્તિઓમાં પેલું પતંગિયાને ગીત અભિનય સાથે ગાઓ. બે, અમે ગીત અભિનય સાથે સમૂહમાં ગાઓ. ત્રણ, આપેલા ચોપડામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો, તેને ફરતે ચોરસ કરો અને લખો. 5 જીવજંતુના નામ છે માકડ, વંદો, જૂ, ઈયળ અને કરોળી છે. અહીંયા માકડ, વંદો, જૂ, ઈયળ, કરોળીઓ છે. 5 જીવજંતુના નામ તમારે આમાં ચોરસ કરવાના છે. જોઈ લીધું? ચાલો નીચે પ્રશ્ન નંબર 4, અમે ગીતના નીચેના શબ્દ કોષ્ટકમાં શોધી ચોરસ કરો. તોફાન, વાદળ, ધોધમાર, છીપલા, દરિયો, શંખલા અને ટેકરી, આ શબ્દ અહીંયા શોધવાના છે. જો મેં ચોરસ કરેલા છે જોયા તમે, ધોધમાર, તોફાન, છીપલા, શંખલા, ટેકરી, વાદળ અને દરિયો છે. તમારે તમારે સ્વાપોતીમાં શોધીને કરવાના છે. ચાલો જો પાના નંબર 39 ઉપર નીચેના ચિત્રમાં રંગ પૂરો, હોમવર્ક, રંગ પૂરવાનો છે, હોમવર્ક કરો. કર્યું? પ્રશ્ન નંબર 6, પતંગિયાનું કે કરોળિયાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. બધાએ શેનું ચિત્ર દોરવાનું? પતંગિયાનું. એ પણ હોમવર્કમાં તમારે ચિત્ર દોરવાનું અને એમાં સરસ મજાનો રંગ પૂરવાનો બધાએ છે. એટલે પાના નંબર 39 તમારું આખું હોમવર્કમાં આવશે છે. ચાલો હવે ખોલો પાના નંબર 40. પાના નંબર 40 જોયું, આપેલા શબ્દો ફટાફટ બોલો. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધન, પાન, ભાન, માન, રાન, વાન, સાન, સા છે. ચલો મોટેથી ગાઓ, આ તમારે મોટેથી ગાવાનું છે. 9, પતંગિયું કેવી રીતે બને ચિત્ર જોઈ નામ લખો છે. પતંગિયું કેવી રીતે બને ચિત્ર જોઈ નામ લખો. મેં તમને આગળ સમજાવ્યું, ઈંડા, ઈંડામાંથી ઈયળ, ઈયળમાંથી કોસેટો અને કોસેટામાંથી પતંગિયું. મેં તમને સમજાવ્યું હતું ને, તો અહીંયા ઈંડા, ઈયળ, કોસેટો અને પતંગિયું આવી ગયું. ચલો પ્રશ્ન નંબર 10, કોઈ એક ઉખાણું લખો. ગમે તે એક ઉખાણું તમને મનપસંદ ઉખાણું લખવાનું છે. મેં લખેલું છે અહીંયા જો, બે સગા ભાઈ અડ કેતા અડે નહીં. શું છે? બે સગા ભાઈ અડ કેતા અડે નહીં. અડીસમાં કહીએ તો અડે. શું આવે હોઠ. એની જગ્યાએ તમે તમારું મનગમતું ઉખાણું તમે આમાં લખી શકો. સમજ પડી? હવે બરાબર સમજો, તમારી પ્રવૃત્તિઓ એમ છે પાના નંબર 38, 39 અને 40, એ પ્રવૃત્તિઓ તમારે જાતે કરવાની છે. એના હું ફોટા મોકલીશ નહીં.
वीडियो तमारे जोवानुं छे के बाकी रही जाए ए तमारे चोपड़ी मां पण बधुं पुरावेलुं छे तो तमे एमां चोपड़ी मांथी जोईने पण तमे पूरी सको। अहींया आपणो स्वापोथी मां पाठ नंबर 3 पूरो थाय छे। બધાએ ત્રીજો પાઠ ફરજિયાત સારા અક્ષરે પૂરવાનું, બાકી રાખવાનો નથી, કાંઈ પણ બાકી રહી જાય તો તમારે ચોપડી ખોલવાની અને ચોપડીમાં તમને એ મળશે તો ચોપડીમાંથી તમે પૂરી શકો। સમજ પડી? અહીંયા આપણે આ લેક્ચર આજે પૂરો કરીએ છીએ અને પાના નંબર 39 પરનું બે પ્રશ્ન, પ્રશ્ન નંબર 5 અને પ્રશ્ન નંબર 6 બે હોમવર્કમાં છે, એ તમારે જાતે કરવાનું છે। ચલો અહીંયા આપણે પાઠ નંબર 3 નું પતંગિયું મારા પિલ્લુનું સ્વાપોથીમાં પૂરો થાય છે। ચલો બાય બાય।